હવે આગળ વાત કરીએ તો માગરોલની. માગરોલ નજીક સીલ ગામે ઘાસના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી. માંગરોળ તાલુકાના સીલ ગામે સરકારી ઘાસના ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડી જેવો માહોલ. આ આગને કાબુ માટે માંગરોળ તેમજ કેશોદના ફાયર વિભાગને જાણ કરતા ફાયરોની ગાડીઓએ આગ બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા, જ્યારે મદદ માટે ગામલોકો પણ ઘટના સ્થળે દોડી આગ બુઝાવવા પ્રયત્નો કર્યા. આ સરકારી ઘાસનું ગોડાઉન હોવાનું જાણવા મળે છે, પરંતુ આગનું કારણ અકબંધ. આ આગ ફટાકડાના કારણે લાગી હોવાનું અનુમાન પણ શિવાય રહ્યું છે. તો વરી લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગ પર પણ આક્ષેપો કરી રહ્યા છે. હાલ સીલ પોલીસ તેમજ ફાયર વિભાગ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, વધુ તપાસ હાથ ધરી. જ્યારે આ ઘાસ ગોડાઉનમાં 1000 કિલો જેટલું ઘાસ આ ગોડાઉનમાં રખાયું હતું, પરંતુ તંત્રની બેદરકારી હોય તેમ આ ઘાસનો ભાવ ન પૂછાયો હોવાનો પણ આક્ષેપ થયા છે. જ્યારે અહીં અધિકારીઓ દ્વારા આ ગોડાઉન કોઈ ધ્યાન નહીં રખાયું હોવાના પણ આક્ષેપો થયા છે, પરંતુ સત્ય શું સાચી હકીકત તો તપાસ બાદ જ બહાર આવશે. જીતુ પરમાર, જેડીએસ ટીવી, માંગરોળ. રાઠોડ પુનિતકુમાર, કોંગ્રેસ પાર્ટી તરફથી સાબરકાંઠાના એસસી સેલના વાઇસ ચેરમેન તરીકે મારી પસંદગી થયેલી છે. દિવાળીની હાર્દિક શુભકામનાઓ જાહેર જનતાને, સાબરકાંઠાની પ્રાંતિક તાલુકાની, નવા વર્ષની શુભકામનાઓ. નવું વર્ષ આપનું આરોગ્યમય સુખમય નીવરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષ સંવત 2081ના સૌને નૂતન વર્ષાભિનંદન. પ્રાંતિજ શહેર તથા પ્રાંતિજ તાલુકાની જનતા, સ્નેહીજનો, મિત્રો, ગ્રાહકોને શ્રીજી જ્વેલર્સ પ્રાંતિજ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જેડીએસ ટીવી 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, બહુ સુંદર કામગીરી કરી રહ્યા છે, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નમસ્કાર.